બાળ દોસ્તો હવે આપણે લેખકના જીવન વિશે પરિચય મેળવીએ સાગરકાંઠાનો પ્રવાસ એ પ્રવાસનું વર્ણન કરતો પાઠ છે જેના લેખક છે શ્રી રઘુવીર દલસિંહ ચૌધરી ગુજરાતી સાહિત્ય જગતમાં તેઓ ઘણા પ્રસિદ્ધ થયા છે તેમનો જન્મ પાંચમી ડિસેમ્બર ઓગણીસો આડત્રીસના રોજ ગાંધીનગર જિલ્લાના બાપુપુરા ગામે થયો હતો લેખક શ્રી રઘુવીર ચૌધરીને વર્ષ બે હજાર સોળમાં અમૃતા નામની નવલકથા માટે ગુજરાતી સાહિત્ય જગતનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે તેમણે કોલેજ કક્ષાએ વર્ષો સુધી અધ્યયન અધ્યયન કાર્ય કર્યું છે તેઓ આપણા ગુજરાતી સાહિત્યના જાણીતા નવલકથાકાર અને નાટ્યકાર છે તેમણે કવિતા ટૂંકી વાર્તા વિવેચન નિબંધ વગેરે ક્ષેત્રે યશસ્વી પ્રદાન કર્યું છે અમૃતા અને ઉપરવાસ એ તેમની પુરસ્કૃત થયેલી નવલકથાઓ છે આ ઉપરાંત તેમણે ઝૂલતા મિનારા નાટ્ય સંગ્રહ અને સહરાની ભવ્યતા નિબંધ સંગ્રહ પણ પ્રસિદ્ધ કર્યા છે આમ આ રીતે તેઓ કલાનો કસબ જાળવી મૂલ્યનિષ્ઠ સાહિત્યનું સર્જન કરે છે બાળદોસ્તો સાગરકાંઠાનો પ્રવાસ એક પ્રવાસ વર્ણન છે જેમાં લેખકે ગુજરાતના દરિયાકિનારે આવેલા જાણીતા સ્થળો જેવા કે માધવપુર દ્વારકા સોમનાથ દીવ દાંડી માંડવી વગેરે સ્થળોની વિશેષતાઓનું રસપ્રદ શૈલીમાં વર્ણન કર્યું છે બાળ દોસ્તો હવે આપણે પાઠને સમજીએ વર્ગ શિક્ષક સોમનાથે પ્રવાસનું સ્થળ નક્કી કરવા ત્રણ વિદ્યાર્થીઓની સમિતિ નિમી હતી રેવતી વરૂણ અને સિંધુ ઘંટ વાગતા ચર્ચા અટકી સોમનાથે પ્રવેશ કરવાની સાથે પાટિયા પર નજર કરી એ ભૂગોળના શિક્ષક હતા અને કુદરત વિશેની કવિતાના ચાહક હતા પાટિયા પર લખાયેલી પંક્તિઓ વાંચી રાજી થયા વિદ્યાર્થીઓ સામે ફરીને બોલ્યા રેલાઈ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની સિંધુના ઉરમાંથી તો ઉઠશે અમી વાદળી આ પહેલાના તાસમાં ગુજરાતીના શિક્ષકે આ મુક્તક લખ્યું હશે એમ માનીને સોમનાથ ભૂંસવા ગયા ત્યાં રેવતીએ વિનંતી કરીને બોલી રહેવા દો સાહેબ એ સુભાષિત જન્મદિવસની શુભેચ્છા છે સોમનાથે એમની ડાયરી ખોલી પોતાના વર્ગના દરેક વિદ્યાર્થીને એના જન્મદિવસે એ શુભેચ્છા આપતા આજે પોતે કેમ ચૂકી ગયા આજે તો વર્ગના પ્રતિનિધિ સિંધુનો જ જન્મદિવસ છે સિંધુને શુભેચ્છા આપી એ પગે લાગીને ઊભો રહ્યો રેવતી સિંધુની પાટલી પરથી મીઠાઈનું પડીકું લઈ આવી સોમનાથે પહેલો ટુકડો લીધો ને બોલ્યા અરે વાહ છે સુખડી પણ જેવી રેવતી વિદ્યાર્થીઓને મીઠાઈ વહેંચતી હતી એની સાથે પ્રવાસના સ્થળ અંગે સમિતિનો અભિપ્રાય સિંધુએ જાહેર કરતા બોલ્યો કચ્છનું માંડવી સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ આ તણમાંથી સાહેબ નક્કી કરે તે શાબાશ તમે દરિયાકિનારાના સ્થળ પસંદ કર્યા એ મને ગમ્યું છેલ્લે આપણે આબુ અંબાજી ગયા હતા રસ્તામાં મેં તમને એક લેખ વાંચી સંભળાવ્યો હતો પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ એના લેખક હતા સ્વામી આનંદ પર્વતની ઊંચાઈ જોનારે સમુદ્રના ઊંડાણ વિશે પણ જાણવું જોઈએ ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગાંધીજી ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા જવિરચંદ મેઘાણીને ખાતરી હતી કે બાપુ અપમાન વેઠી લેવાની ઉદારતા ધરાવે છે તેથી એમણે ગાયેલું સાગર પીનારા અંજલી નવ ઢોળજો બાપુ ગાંધીજી દરિયાદિલ હતા એમણે કદી કોઈને શાપ ન આપ્યો આશીર્વાદ આપ્યા એમના હૃદયમાંથી અમી વાદળી ઉઠી રેવતીએ વરુણ સામે જોઈને સોમનાથ સાંભળે એ રીતે કહ્યું સાહેબ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે સોમનાથે તુરત પીઠ ફેરવી મુક્તક ભૂંસ્યા વિના પાટ્યા પરની બાકીની જગ્યાએ પશ્ચિમ ભારતનો નકશો દોરીને દરિયાકિનારાના સ્થળોના નામ લખવા માંડ્યા છેક ઉપરના કોટેશ્વર નારાયણ સરોવરથી શરૂઆત કરી માંડવીના નામ સામે વહાણ ચિતર્યું પછી દ્વારકા બેટ દ્વારકા લખ્યું બોલો હવે શું લખું છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીએ કહ્યું માધવપુર મેં માધવપુર જોયું છે એના વિશેનો લેખ પણ લાવ્યો છું લો વાંચો વિદ્યાર્થીઓને સોમનાથ પ્રોત્સાહન આપે છે એ બને એટલું જાતે ભણે તો વધુ સારું એવું તે માને છે તેથી લેખ વાંચવા લાગ્યા માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે અહીં સદીએ સદીએ મહાન સંતો આવ્યા છે અહીં સદીઓ જૂના ઝાડ છે આંબલી રાયણ નારેળી બેશુમાર છે પપૈયા છે અહીંના પોપટ પણ પપૈયા જેવા તાજા માજા છે અહીં રૂકમિણી શ્રીકૃષ્ણના લગ્ન દર વર્ષે ઉજવાય છે ભવનાથ અને તરણેતરની જેમ અહીંનો મેળો જાણીતો છે અહીં ભાદર ઓજત અને મધવંતી નદીઓ સમુદ્રને મળે છે આખા વિસ્તારને હરિયાળો અને ફળદ્રુપ રાખે છે અહીંનો દરિયાકિનારો વિશાળ અને ઉજળો છે ઘણા પ્રવાસીઓ ચોરવાડ કરતા માધવપુરના દરિયાકિનારાને વધુ પસંદ કરે છે ત્યાંના સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈ મુગ્ધ થઈ જવાય છે તો ચાલો માધવપુર સોમનાથે પૌરાણિક પાત્રોનો પરિચય આપી આગળ વધવાનું પસંદ કર્યું અને પાટ્યા પર સોમનાથ લખ્યું સાહેબ પોતાનું નામ લખવાની ઉતાવળમાં સુદામા અને ગાંધીજીના વતનને ભૂલી ગયા અરે હા દ્વારકા અને માધવપુર વચ્ચે પોરબંદર ખરું રાષ્ટ્રપિતાના જન્મસ્થળને કેમ ભૂલાય અને ત્યાંનો દરિયો પણ મુંબઈના ચોપાટી વિસ્તારને ભૂલાવી દે એવો છે તો સોમનાથનું પ્રભાસ ક્ષેત્ર મનુષ્યના પુરાતન નિવાસનું કેન્દ્ર છે આ વિસ્તારમાંથી મનુષ્યની પ્રાચીનમાં પ્રાચીન ખોપરી મળી છે અહીંનું મંદિર અનેકવાર તૂટ્યું પણ ભક્તોની શ્રદ્ધા વધતી રહી અત્યારે જે ભવ્ય મંદિર આખા દેશના યાત્રીઓને ખેંચી લાવે છે એ સાતમું છે દ્વારકાનું ત્રિલોક સુંદર જગત મંદિર પણ સમુદ્ર કિનારાની શોભા છે સર તમે એકવાર સાત દ્વારકાની વાત કરતા હતા હા એ માટે આપણે પાંચ હજાર વર્ષના ઇતિહાસમાં દાખલ થવું પડે વિદ્વાનો કહે છે કે અત્યારનું મંદિર સાતમી વાર બંધાયેલું છે તો કેટલાક સંશોધકો જુદા જુદા સ્થળોને દ્વારકા તરીકે ઓળખાવે છે દ્વારકા એટલે ભારતમાં સમુદ્ર માર્ગે પ્રવેશવાનો દ્વાર ગેટવે ઓફ ઇન્ડિયા એમ તો દીવ દ્વારા પણ વિદેશીઓ ભારતમાં ક્યાં નથી પ્રવેશ્યા તળાજા પાસેનું ભવનાથ મંદિર આજ મહારાજ જલ પર ઉદય જોઈને કવિકાંતનું એક કાવ્ય ભવનાથના સાગર કિનારે રચાયેલું નજીકમાં મણાર અલંગમાં વહાણ તોડવાનું વિશ્વ વિખ્યાત કેન્દ્ર છે પ્રાચીન કાળમાં દોલેરા લોથલ સુધી વહાણવટું ચાલતું સંબંધ સમુદ્રના સોળસો છાસઠ કિલોમીટર કિનારાનો પણ જો આપણે તીથલ જઈશું તો દાંડીના દર્શન પણ કરીશું સમુદ્ર ઉદાર હૈયે માનવજાતિને મીઠું પૂરું પાડે છે અંગ્રેજોએ એના પર વેરો નાખ્યો ગાંધીજીએ એક મુઠ્ઠી મીઠું લઈને સત્યાગ્રહ કર્યો વેરો નાખવાના કાયદાને પડકાર્યો આખો દેશ બેઠો થયો ભારત પર દરિયાના ઉપકાર કઈ ઓછા નથી સર દીવથી સુધી પ્રવાસ કરીએ તો કેવી મજા આવે કહે છે કે પહેલા લોકો સોમનાથથી સીધા ખંભાત જતા મોટા થાઓ પછી જજો આપણે પહેલા જાણવું જોઈએ કે કઈ મોસમમાં ક્યાંથી ક્યાં જવાય માંડવી અને માધવપુરના દરિયા કિનારે રેતીના વિશાળપટ છે તો દેવ અને સોમનાથ પાસે કિનારાથી જ ઊંડાણ શરૂ થઈ જાય છે દરેક બંદરના કાંઠાના જળનો નોખો રંગ અને નોખું વ્યક્તિત્વ હોય છે ગુજરાતીઓ દરિયાખેડું ગણાય છે કેમ કે એ દરિયાને ઓળખે છે પૂજે છે ઝૂલેલાલના ગીત તમે સાંભળ્યા હશે સિંધીઓ એ ગાય છે ઝૂલેલાલે હિન્દુ મુસ્લિમને એક માન્યા છે એ વરુણ દેવનો અવતાર ગણાય છે તો તો અહીં હું મારું નામ દરિયાલાલ રાખી શકું ત્યાં સિંધુ સાહેબની રજા લઈને ગાવા લાગ્યો ઓ લાલ મેરી પત રખ્યો બલા ઝૂલેલાલ આખો વર્ગ તાળીઓ સાથે જોડાયો ભાષા સજ્જતા દોસ્તો આજે આપણે વાક્યમાં પ્રયોજાતા ક્રિયાપદ અને નામપદની ઓળખ વિશે જાણકારી મેળવીએ હવે અહીં આપેલા વાક્યો ધ્યાનથી વાંચીએ અને સમજીએ જુઓ પહેલું વાક્ય છે ઘંટ વાકતા ચર્ચા અટકી બાળદોસ્તો પહેલા વાક્યમાં ચર્ચા અટકી એવી કોઈ ઘટના બની હોય તેની વાત છે એટલે કે ચર્ચા શરૂ થાય કે ચાલે એ જેમ ઘટના છે તેમ અટકે એ પણ એક ઘટના છે જે એની જાતે જ સહજ રીતે અથવા કોઈ કુદરતી સંજોગો અનુસાર એ થાય છે તેથી અટકવું એ પ્રક્રિયા છે જુઓ હવે બીજું વાક્ય છે સોમનાથે એમની ડાયરી ખોલી બાળદોસ્તો બીજા વાક્યમાં સોમનાથની કોઈ ક્રિયાની વાત છે એટલે કે સોમનાથે ઈરાદાપૂર્વક કે સ્વતંત્ર ઇચ્છાથી એ પ્રવૃત્તિ કરી તેથી ખોલવું એ ક્રિયા છે જુઓ ત્રીજું વાક્ય છે માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે બાળદોસ્તો ત્રીજા વાક્યમાં માધવપુરની સ્થિતિનું વર્ણન છે અને વાક્યમાં છે એ ક્રિયાપદ છે જે સ્થિતિનું વર્ણન કરે છે બાળદોસ્તો અહીં આપેલી કેટલીક બાબતો યાદ રાખવી જરૂરી છે સામાન્ય રીતે વાક્યમાં ઓછામાં ઓછું એક નામપદ અને એક ક્રિયાપદ તો હોય જ છે વાક્યની રચના કરતી વખતે નામપદ હંમેશા પહેલાં આવે અને ક્રિયાપદ હંમેશા અંતે આવે છે અને આ ક્રિયાપદ નામ તરીકે આવેલી કોઈ વ્યક્તિ કોઈ પદાર્થ વગેરે કઈ પરિસ્થિતિમાં છે તે પણ દર્શાવે છે નામ જો સ્થિર સ્થિતિમાં છે એમ સૂચવાય તો તેને સ્થિતિ કહે છે એટલે કે નામની હલનચલનની પરિસ્થિતિ સૂચવાતી હોય અને તે હલનચલન માટે નામ દ્વારા સૂચવાયેલી કોઈ વ્યક્તિ કોઈ પદાર્થ વગેરે ઇરાદાપૂર્વક જવાબદાર ન હોય તો તેને પ્રક્રિયા કહે છે પણ જો હલનચલન સાથે જોડાયેલી વ્યક્તિએ એ હલનચલન ઈરાદાપૂર્વક કે સ્વતંત્ર ઈચ્છાથી કર્યું હોય તો તેને ક્રિયા કહે છે હવે અહીં આપેલું વાક્ય જુઓ જેમાં નામપદ અને ક્રિયાપદ ક્યાં ક્યાં પ્રયોજાયા છે તે જાણીએ વાક્ય છે સોમનાથે એમની ડાયરી ખોલી બાળદોસ્તો આ વાક્ય વાંચતા તમે જોશો કે સોમનાથ અને ડાયરી એ બંને શબ્દ બોલતી વખતે આપણા મગજમાં એક શિક્ષક અને એક ડાયરીના ચિત્રો દેખાય છે અને આ દેખાયેલી વસ્તુના નામ સોમનાથ અને ડાયરી છે જે શબ્દો નામપદ સૂચવે છે અને ખોલી એ ક્રિયાપદ સૂચવે છે દોસ્તો હવે આપણે પાઠ્યપુસ્તકમાંથી જેમ જેમ વાક્યો તપાસતા જઈશું તેમ તેમ આપણને ખબર પડશે કે વાક્યમાં ક્રિયાપદ તો એક જ હોય છે અને નામપદ પણ એક જ હોય અથવા વધુ પણ હોય છે આ રીતે સમજીએ તો એક સાદા વાક્યમાં કોઈ એક ઘટના ક્રિયા કે સ્થિતિ હોય છે તેમાં એની સાથે વ્યક્તિ કે પદાર્થો પણ વધુ હોઈ શકે જેમ કે જો રમવાની ક્રિયા થતી હોય તો રમનાર વ્યક્તિઓ રમવાના પદાર્થો ને રમવાની જગ્યા પણ હોઈ શકે આમ આપણે અહીં વાક્યની રચનાના બે મુખ્ય ઘટકોથી પરિચિત થયા છીએ પહેલું છે નામપદ જે વ્યક્તિ કે પદાર્થ બતાવે છે અને તે હંમેશા ક્રિયાપદની પહેલા જ ગોઠવાય છે બીજું છે ક્રિયાપદ જે ઘટના કે સ્થિતિ બતાવે છે અને તે હંમેશા વાક્યને અંતે ગોઠવાય છે બાળદોસ્તો તમે આ બાબત ઉપરના વાક્યો વાંચતા વાંચતા સમજી ગયા હશો કે વાક્યમાં જેટલા પણ નામપદો જેવા કે ઘંટ સોમનાથ ડાયરી માધવપુર સૌરાષ્ટ્ર વૃંદાવન એ બધા સામાન્ય રીતે ક્રિયાપદની પહેલાં જ આવે છે